નમસ્તે બાળ મિત્રો, આપણે આજે સામાન્ય જ્ઞાનનો આપે અઠવાડિયાના દિવસો તથા વર્ષના મહિના એ કરી ગયા જ્યારે સ્કૂલમાં હતા ત્યારે. હવે છે દિશાઓ અને ઋતુઓ. તો દિશા કેટલી છે? તો ચાર દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જો અહીંયા દેખાય છે તમને, આ સૂરજ છે, સૂરજ ઉગે છે, એ દિશા કઈ છે? તો પૂર્વ. અને આઠમે એ દિશા કઈ કહેવાય? તો પશ્ચિમ દિશા, એની આ બાજુની ઉત્તર અને આ બાજુની દક્ષિણ. જો અહીંયા છોકરી ઊભી છે સૂરજના સામું જોઈને, તો એ પૂર્વ દિશા, એના પાછળની પશ્ચિમ અને એના ડાબી બાજુની ઉત્તર અને જમણી બાજુની દક્ષિણ. તો જો તમે ઉગતા સૂરજ સામે મો રાખીને ઊભા રહો તો ડાબા હાથ તરફ ઉત્તર દિશા હોય, જમણા હાથ તરફ દક્ષિણ દિશા હોય, મો સામે પૂર્વ દિશા હોય, પીઠ પાછળ પશ્ચિમ દિશા હોય. આમ પૂર્વની સામેની બાજુ પશ્ચિમ કહેવાય અને ઉત્તરની સામેની બાજુ દક્ષિણ કહેવાય. તો અહીંયા સ્વાધ્યાય કરીશું. દિશાઓના નામ લંબચોરસમાં લખવાના છે. તો જો આ સૂરજ છે, સૂરજને એકદમ સામે કઈ આવે? તો પૂર્વ આવે. હવે પૂર્વની એકદમ સામેની દિશા કઈ આવશે? તો પશ્ચિમ. પછી આ બાજુ ઉત્તર આવશે અને ઉત્તરની સામેની દિશા આવશે દક્ષિણ. એવી જ રીતે અહીંયા ઋતુ કરવાનું છે. તો આપણા દેશમાં કુલ કેટલી ઋતુઓ છે તમને બધાને ખબર જ હશે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, ત્રણ ઋતુઓ. તો દરેક ઋતુના ચાર મહિના આવે. જો અહીંયા છે તો શિયાળો છે, એમાં કારતક, માગસર, પોષ અને મહા. શિયાળાની ઋતુ હોય એમાં કયા કયા મહિના હોય? તો કારતક, માગસર, પોષ અને મહા. પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, આ જે ચાર મહિના હોય ત્યારે શું હોય? તો ઉનાળો હોય. પછી ચોમાસું, તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ ચાર મહિનામાં શું હોય? તો ચોમાસું હોય. હવે તમને બધાને ખબર જ હશે કે શિયાળામાં શું કરાય? ઠંડી પડે તો સ્વેટર પહેરીએ ને, આપણે ગરમ કપડાં પહેરીએ, પછી તાપણી કરીએ અને ઉનાળામાં એસી ચાલુ કરીએ, પંખો ચાલુ કરીએ, બરાબર. અને ચોમાસામાં શું કરીએ? તો છત્રી લઈને જઈએ અથવા તો રેઇનકોટ પહેરીને જઈએ. તો અહીંયા દરેક ઋતુમાં ચાર મહિના હોય છે. એક વર્ષના કેટલા મહિના હોય? તો 12 મહિના હોય. આપણે કારતક માગસર કરી જ ગયા છીએ, એ કેટલા થાય ટોટલ? તો કારતક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો, તો કેટલા મહિના થયા? 12 મહિના. શિયાળો વર્ષની પહેલી ઋતુ છે. અહીંયા જો કારતકથી ચાલુ થાય તો અહીંયા શિયાળો આવે છે, એટલે એ વર્ષની કઈ ઋતુ કહેવાય? પહેલી ઋતુ. શિયાળામાં ખૂબ ઠંડી પડે. શિયાળા પછી કયું આવે? તો શિયાળા પછી કયું આવે છે? ઉનાળો. ઉનાળામાં શું થાય? તો ખૂબ ગરમી પડે. ઉનાળા પછી કયું આવે? તો આ ચક્ર ઉપરથી તમે જોઈ શકો કે ઉનાળા પછી આવે છે ચોમાસું. ચોમાસામાં શું થાય? તો વરસાદ પડે. આમ ઋતુ અને હવામાન બદલાયા કરે છે. એના પછી આપણે કરવાનું છે સ્વાધ્યાય 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખવાના છે. તો આપણા દેશમાં કુલ કેટલી ઋતુઓ છે? આપણે ઉપર જોઈ ગયા આપણા દેશમાં કુલ કેટલી ઋતુઓ છે? તો 3. તો તમને ખાલી જગ્યામાં અહીંયા લખવાનું છે 3. પછી કઈ ઋતુમાં ખૂબ ઠંડી પડે? તો શિયાળામાં. શિયાળામાં ખૂબ ઠંડી પડે. પછી કઈ ઋતુમાં નદી અને તળાવ છલકાઈ જાય? કઈ ઋતુમાં વરસાદ આવે? ચોમાસામાં વરસાદ આવે. વરસાદ આવે તો નદી અને નાળા તળાવ છલકાઈ જાય છે. તો અહીંયા આવશે ચોમાસામાં. એના પછી છે કઈ ઋતુમાં વારંવાર તરસ લાગે? તો ઉનાળામાં આપણે ગરમી ખૂબ થાય એટલે શું થાય? વારંવાર તરસ લાગે. એટલે અહીંયા ચોથી ખાલી જગ્યામાં આવશે ઉનાળામાં. એના પછી કઈ ઋતુમાં ઠંડા પાણીથી નાવાનું ગમે? તો એ પણ આપણે ઉનાળામાં જ મજા આવે. શિયાળામાં ઠંડા પાણીથી નવાય ના નવાય ને. એના પછી કઈ ઋતુમાં ગરમ કપડાં પહેરવા ગમે? તો ઠંડી ક્યારે પડે? શિયાળામાં પડે. એટલે શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરવા ગમે છે. એના પછી કઈ ઋતુમાં રેઇનકોટ પહેરવો ગમે? તો આવશે ચોમાસામાં. ચોમાસામાં વરસાદ પડે એટલે આપણે રેઇનકોટ પહેરીને બહાર નીકળીએ. એના પછી કઈ ઋતુમાં આકાશમાં વીજળી થાય? તો આકાશમાં વીજળી વરસાદ આવે ત્યારે થાય ને, તમે બધા જોઈ જ હશે, એટલે આવશે ચોમાસામાં. કઈ ઋતુમાં બપોરે પરસેવે રેપછેપ થઈ જવાય? કઈ ઋતુમાં આપણે ગરમી ખૂબ થાય? તો આવશે ઉનાળામાં.
એના પછી કઈ ઋતુમાં રાતે ધાબળો ઓઢવો પડે, ધાબળો એટલે આપણે અત્યારે શું કહીએ, ધૂસો ઓઢવો પડે, તો કઈ ઋતુમાં હવે ઠંડી પડે તો આપણે ધાબળો ઓઢીએ, તો ઠંડી કયા ઋતુમાં પડે તો આવશે શિયાળામાં. એના પછી કઈ ઋતુમાં ખૂબ ગરમી પડે તો ઉનાળામાં ગરમી પડે, તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું ઉનાળામાં. એના પછી કઈ ઋતુમાં વરસાદ પડે તો ચોમાસામાં. તો તમને આજે સ્વાધ્યાય એક જે દિશા બતાવવાની છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, અને સ્વાધ્યાય બે જેમાં નીચેના પ્રશ્નોના જવાબ છે એ એક શબ્દમાં લખવાના છે, તો એ તમને આજે પૂર્ણ કરવાનું છે.